विद्यार्थियों ने मानसिक त्रास तेमज तेमनी पासे करावता गैरकायदेसर काम बाबते सूरत जिल्लाना बारडोली तालुकाना यूके तरशाड़िया यूनिवर्सिटीना शिक्षक द्वारा विद्यार्थियों ने मानसिक त्रास आपवामां आवे छे। तेमां विद्यार्थियों पासे सोशियल मीडियाना गैरकायदेसर कामों करावाय छे तो आ बधा पुरावा तेमज साक्षी सहित हाल अमे सूरत कलेक्टर कचेरी खाते एडिशनल कलेक्टरश्रीने मळवा माटे पहोंच्या छीए। हाल अमे तारीख 28/10/2021 रोज बपोरे 2:30 सुधी अहींया हाजर रहेवाना छीए, तो आप आ बाबते चोक्कस मदद करशो तेवी आशा छे। जय हिंद। आ बाबते વધુ માહિતી માટે મિત હિરપરા આપ વિદ્યાર્થી સંગઠન સિવાય એસએસ સુરત જિલ્લા અધ્યક્ષ સંપર્ક સાધી શકો મોબાઈલ નંબર 88492 92274। આ જાણકારીને આપના માધ્યમથી પ્રકાશિત કરીને જનસેવામાં અમારો સાથ સહકાર આપશો એવી પ્રાર્થના કરીએ છીએ। આભાર। જય હિંદ। મારું નામ મિત હિરપરા, આમ આદમી પાર્ટી વિદ્યાર્થી સંગઠન સુરત જિલ્લા પ્રમુખ। આજરોજ અમે જે બારડોલીની ઉકા તરસાડી યુનિવર્સિટી છે એની ફેકલ્ટી ગોદાવરી બા સ્કૂલ ઓફ ઇન્સ્ટિટ્યૂટ કે જે ફેકલ્ટી છે એની અંદર ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો જે 4-5 વિદ્યાર્થીઓ કોર્સ કરે છે, અમને એવી માહિતી મળી વિદ્યાર્થીઓ દ્વારા કે એ વિદ્યાર્થીઓને જે તે HOD છે, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ફેકલ્ટીના, એ HOD દ્વારા વિદ્યાર્થીઓને પોતાના પર્સનલ ઇન્ટેન્શન માટે અમુક ગેરકાયદેસર કામો કરાવવામાં આવે કે જે કામો સોશિયલ મીડિયામાં ખરેખર ગેરકાયદેસર છે, જેવા કે કોઈના અકાઉન્ટના એક્સેસ મેળવવા, કોઈનું અકાઉન્ટ હેક કરવું, આવા બધા કામો ચાલુ અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓ પાસે કરાવવા, એટલે કંઈક ગંભીર બાબત છે ખરેખર। અને આવી રીતે જો વિદ્યાર્થીઓ પાસે ખાનગી કામ કરાવશે તો ખરેખર દેશમાં કેમ ભવિષ્ય બનશે સારું એવું? આપણે તો દેશના ઉજ્જવળ ભવિષ્ય બનાવવા જઈ રહ્યા છીએ। અને બીજી વસ્તુ, હેતુ કે પોતા જે પર્સનલ ઇન્ટેન્શન છે, પોતાનું પર્સનલ બાબતો, અમુક બાબતો, અમુક સંબંધો ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધોના કારણે કે જે ઉચ્ચ અધિકારીઓનું અકાઉન્ટ હેક કરવાનું કહે છે, માનો કે ડાયરેક્ટર છે, ફેકલ્ટીના ડાયરેક્ટર છે, તો એ ઉચ્ચ અધિકારી તરીકે એનું અકાઉન્ટ હેક કરવું, અથવા તો વિદ્યાર્થીઓને એમ કહેવું કે આ અકાઉન્ટ હેક છે અને રિપોર્ટ કરો, તો વિદ્યાર્થીઓ ગેરકાયદેસર કામ થશે અને એની ઉપર જો એક્શન લેવા છે તો એનું જવાબદાર કોણ? એ મેમ, ડાયરેક્ટર કે ફેકલ્ટી? ધમકી તો નહીં, પણ એને તો એક વખત એટેમ્પ પણ કરેલો, એટલે કે પ્રયત્ન પણ કરેલો, અને આ બધા જાણે છે, ડાયરેક્ટર પણ જાણે છે, ડીન પણ જાણે છે, મેમ જાણે છે, બધા વિદ્યાર્થીઓ જાણે છે। સુસાઇડ એટેમ્પ કરવાના ઘણા બધા કારણો, એને પોતાનું કારણ ઠેરવેલું કે પર્સનલ બાબતો નહીં છે, અને પર્સનલ બાબતો જો કે આપણે કોઈ પણ પર્સનલ લાઈનમાં ઇન્ટરફિયર ના થઈ શકાય, પણ એ બાબતો નહીં, ત્યારે પોલીસને કોઈ જાણતું કરેલ, આ બાબત દબાવી દેવામાં આવેલી કે આ બાબત યુનિવર્સિટીનું નામ ખરાબ ન થાય એટલા માટે આ બાબત ડીન દ્વારા, ડાયરેક્ટર દ્વારા દબાવી દેવામાં આવી।